नमस्कार खेडूत मित्रों, जेर मुक्त खेती और खेडूत बचाव कार्यक्रम अंतर्गत आप सर्वे खेडूत मित्रों हार्दिक स्वागत करीए छे। मोटा भागना खेडूत मित्रों चोमासानी अंदर कपासनु वावेतर करेलू छे अने आवती सीजननी अंदर लोको वरियाळी छे, बटाका छे, डुंगळीनुं वावेतर करवाना छे। खास करीने आपणे भावनगर जिल्लानी वात करीए तो भावनगर जिल्लामां शियाळु पाकनी अंदर डुंगळीनुं वावेतर थवानुं छे। एवा जेवा प्रगतिशील खेडूत के जेने चोमासाना पाकनी अंदर कपासनी अंदर सारामां सारुं उत्पादन लेवा माटे डॉक्टर भू समृद्धि आपणी प्रोडक्ट वापरेली छे, अलधा खेतरमां वापरी छे, अलधा खेतरमां नथी वापरी। जे खेडूत मित्रों अत्यारे कपास ऊभो छे, कपास लीलोछम राखो छे, कपास खेडूत मित्रों लाल थई गयो छे, कपासमां सुकारो आई गयो छे, दरेके दरेकनो प्रश्ननुं समाधान मात्र एक एकरनो खर्चो 50 रुपया छे। खेडूत मित्रों अमारो उद्देश्य छे झेर मुक्त खेती अने खेडूत बचाव कार्यक्रम अंतर्गत गुजरातना लाखों खेडूत मित्रों सुख शांति अने समृद्धिनो अनुभव करे, पोतानो खेतीनो खर्चो ओछो करे अने उत्पादन वधारे मळे। ए माटे आजे आपणे एक एवा युवा प्रगतिशील खेडूतनी मुलाकात माटे आया छे मित्रों, जेमनुं नाम छे रमेशभाई, तालुको तळाजा छे। एवा प्रगतिशील खेडूतने मळीए छे के जेने मात्र मात्र अनुभव कर्यो छे के कामा इंटरनेशनल ऑर्गेनिकनी प्रोडक्ट अर्धा खेतरमां वापरी छे अने अर्धा खेतरमां नथी वापरी, तो आपणे आनो तफावत जोईए छे। आपणे मळीए छे रमेशभाईने, तो रमेशભાઈના ખેતરમાં અત્યારે ખેડૂત મિત્રો ઊભા છે, હું તમને ખાસ કરીને એમને જે ચર્ચા કરી છે એની જોડે જઈએ છીએ અને વાત કરીએ છીએ આપણે કે એમને અડધા ખેતરમાં વાપરી છે અને અડધા ખેતરમાં નથી વાપરી। તો કાંજીભાઈ તમે હવે આ બાજુ આવશો અને દરેક ખેડૂત મિત્રોને બતાવશો કે આ બાજુ જોઈ જશો, નમસ્કાર રમેશભાઈ, આપનું સ્વાગત છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક માં, આપનું સ્વાગત છે। સ્વાગત છે સાહેબ, તમારો સંપૂર્ણ પરિચય આપો રમેશભાઈ। જાની રમેશભાઈ મનુભાઈ, ઓકે, ગામભાલર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર। તો રમેશભાઈ તમને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નો પરિચય કઈ રીતના થયો ખાસ કરીને? સાહેબ પહેલા તો મેં યુટ્યુબ માં આપણું જે આવતો વિડીયો એ જોયું, બરોબર, પછી સબસ્ક્રાઇબ કર્યું તમારું, હા હા, પછી ફોને કરેલા સાહેબ આલો ને પંકેશભાઈ ને, હા હા હા, પછી કાનજીભાઈ ને ફોન કરેલો, હા હા હા, પછી કપિલભાઈ ને માહિતી આપેલી કે તમારા તળાજા તાલુકામાં ચાલુ થયું છે કામ, બરોબર છે, બરોબર છે, કપિલભાઈ જોડે ગયો અને ખાતર લઈ આવ્યો ભૂ સમૃદ્ધિ અને ડોક્ટર યુનિટેક, હા હા હા। કેવું તમને જે કામા કંપની કહે છે મોટા ભાઈ, ખેડૂતોને આપણે અનુભવ આપીએ છીએ, બરોબર છે, દરેક મિટિંગોમાં ખેડૂત મિત્ર કહેતા હોય છે। હવે મોટાભાગના ખેડૂત મિત્રોને કપાસની અંદર જે પ્રોબ્લેમ છે, ખાસ કરીને ખેડૂત મિત્રો યાદ રાખજો કે કોઈ પણ તમે શિયાળુ પાક કરવાના છો, શિયાળા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન લેવું છે, અત્યારે કપાસ ઊભો છે અને કપાસ તમારે છેક સુધી લાંબો રાખવું છે, તો આપણો એક જ એકરનો ખર્ચો માત્ર 50 રૂપિયાનો છે અને આપણે એને નામ આપ્યું છે હરે કૃષ્ણ। એ હરે કૃષ્ણ પ્રોડક્ટ મોટાભાઈ એવી છે, એક જ લિક્વિડ અંદર 108 પ્રકારના બેક્ટેરિયા છે અને જમીનમાં એક એકરનો આપવાનો ખર્ચ માત્ર ને માત્ર 50 રૂપિયા છે। મોટાભાગના ખેડૂત મિત્રોને પ્રશ્ન હતો કે ગોળ ને છાશ સાહેબ મળતા નથી, પણ ગોળ ને છાશની કમ્પેરિઝનમાં અમે મંથન કરીને પ્રોડક્ટ મૂકેલી છે મોટાભાઈ, એનો એક એકરનો ખર્ચો માત્ર ને માત્ર 100 રૂપિયા છે। આ અને ગોળ ને છાશ નહીં નાખો અને માત્ર 200 લિટર પાણીની અંદર મંથન 300 ગ્રામ નાખી દો અને 1 લિટર હરેકૃષ્ણ નાખી દો, આ બધું વસ્તુ નાખીને તમારે 12 કલાક રહેવા દેવાનું છે। એમાં 180 લિટર ખેડૂત મિત્રો તમે ડ્રીપ ઇરિગેશનમાં આપી શકો છો, ખુલ્લા પાણીમાં આપી શકો છો, કાં તો તમારે એનો છંટકાવ કરો, છંટકાવ બી કરી શકો છો। આ બધી વસ્તુનું કાળજી રાખશો ખેડૂત મિત્રો, તે કપાસમાં જો જૂના પાન છે લાલ થઈ ગયા છે એ નવા નહીં થાય, ખાસ કરીને યાદ રાખજો, નવા નહીં થાય, પણ નવી ફૂટ આવશે, નવી કુપટ આવશે, નવું ફ્લાવરિંગ આવશે ખેડૂત મિત્રો। તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ તે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક હરેકૃષ્ણને ખાસ કરીને પાણી જોડે આપજો અને ડ્રીપ ઇરિગેશનમાં આપશો તો ખૂબ જ સારા રિઝલ્ટ મળશે। હવે આપણે રમેશભાઈનો અનુભવ લઈએ છીએ કે રમેશભાઈ તમે આપણું ભૂ સમૃદ્ધિ જે ખાતર આવે છે 50 કિલોની બેગ, હા સાહેબ, બરોબર છે, આપણે દરેક ખેડૂત મિત્રોને કહેતા હોય છે 1 એકરમાં 8 બેગનું પ્રમાણ છે, તમે કેટલા પ્રમાણમાં નાખ્યું અને અડધા ખેતરમાં નાખ્યું છે અને અડધા ખેતરમાં નથી નાખ્યું, નાખ્યું છે એમાં શું ફરક છે, નથી નાખ્યું એમાં શું ફરક છે? ખાસ ગઈ સાલ ઉનાળો બાજરી હતી એમાં ભૂ સમૃદ્ધિ 2 થેલી ખાતર લાવેલો, બરોબર, મેં 1 થેલી નાખ્યું, એમાં સાણિયું ખાતર મિક્સ કર્યું હતું, એ સાણિયું ખાતર અને આ ભૂ સમૃદ્ધિ ગૌમૂત્ર નાખી ખાટી છાશ નાખીને પછી પાયા માપી દીધેલું સાહેબ, બરોબર છે, ને રિઝલ્ટ સારું જોરદાર મળ્યું, ફૂટ વધારે, વિકાસ સારો થયો, પછી એમાં વિકાસ થયો, પછી કપાસમાં રિઝલ્ટ અત્યારે જોવા મળ્યું છે, હું વાત કરું છું, હા સર, અને જે તમે અડધા ખેતરમાં નાખ્યું તું અડધામાં નાખ્યું શું ફરક છે, ખાસ કરીને ખેડૂત મિત્રો તમે બતાવો, તમે બતાવો ખાસ કરીને કે ભાઈ આ કપાસમાં નાખેલું છે, જો ખેડૂત મિત્રો આ જે કપાસ બાજરી હતી પહેલામાં, હા હા, એમાં પછી બાજરીમાં મેં ભૂ સમૃદ્ધિનો ઉપયોગ કરેલો, બરોબર, તો અત્યારે કપાસ એમાં લીલો છે, સારો છે એકદમ, એક કે છોડવા જતો નથી, નથી નાખેલો એમાં, છોડવા પીવા પડવા મળ્યા છે, નથી નાખ્યું એમાં, ખાસ કરીને બતાવો છોડ, આ જે છોડ છે જો છોડ જાય, જો આ જે છોડ
આજ પીવા પડવા મળે છે, નથી નાખેલો અહીંયાથી, આમ નથી નાખેલો, એ 16 પીવા પડે છે, બાકી અહીંથી જે નાખેલું છે, અહીંથી જે નાખેલું છે એ સાહેબ સારો કપાસ છે. હવે સાહેબ જે આપ રિઝલ્ટ આપેલું છે ને બતાવો છોડા. હવે મોટાભાગના ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આપણી પ્રોડક્ટ વાપરે છે મોટાભાઈ, બરોબર છે? તો તમારે એ લોકોને શું સંદેશ આપવો છે કે ભાઈ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક આપણે જે મુહિમ સાથે ચાલીએ છીએ કે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન, બરોબર છે, તો એમાં તમારે શું મંતવ્ય છે? ખરેખર કામાની પ્રોડક્ટ વપરાય કે નહીં વપરાય? છે વપરાય, સારી આવે છે પ્રોડક્ટ, એકદમ સારું રિઝલ્ટ આવે છે, સરસ છે પ્રોડક્ટ. અમે દરેક ખેડૂત મિત્રને કહેતા હોય છે, ખેડૂત મિત્રો પહેલા વર્ષે કામાની પ્રોડક્ટ વાપરો છો એની અસર 2-3 વર્ષ માટે રહેતી હોય છે, કે જે ખેતરમાં તમે 2 ભાગ જોઈ શકો છો, એકના કપાસની હાઈટ મોટાભાઈ આટલી છે, બરોબર છે, અને બીજો કપાસ તમે જ્યાં નથી આપેલું એ તમે જોઈ શકો છો અહીંથી નીચેનો ભાગ, બરોબર છે. તો આ છે અમારી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની જૈવિક મુહિમ સફર, બરોબર છે, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ. તળાજા તાલુકાની અંદર અમારી ફ્રેન્ચાઇઝી ખેડૂત મિત્રો ચાલુ થઈ ગઈ છે. જે કોઈ ખેડૂત મિત્રને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રોડક્ટની માહિતી અને માર્ગદર્શન જોઈતું હોય, તળાજાની અંદર ખાસ કરીને પ્રોડક્ટ જોઈએ, ભાવનગરમાં કોઈ પ્રોડક્ટ જોઈએ, એના ડિસ્ક્રિપ્શનની અંદર અને ગુજરાતના કોઈ પણ તાલુકાની અંદર જો તમારે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત જો આપ જોડાવા માગો છો તો નીચે આપેલા અમારા કસ્ટમર કેરના નંબર છે, કોન્ટેક નંબર છે, બધાનો સંપર્ક આપેલો છે, બધા તાલુકા અને જિલ્લામાં જ્યાં જ્યાં અમારી ફ્રેન્ચાઇઝી છે, જ્યાં જ્યાં અમારું ડીલર નેટવર્ક છે એની માહિતી માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. મિત્રો કોઈ પણ ખેડૂત મિત્ર છે કાં તો કોઈને ફ્રેન્ચાઇઝી લેવી છે આપણી, તો નીચે રવિન્દ્રભાઈનો નંબર આપેલો છે, એ રવિન્દ્રભાઈના નંબર ઉપર સંપર્ક કરશો તો ચોક્કસથી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે. આજે મળે આપણે રમેશભાઈને નવી વાત અને નવા વિચાર સાથે, નવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર સાથે ફરી મળીશું. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.